નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશન બાય દવેસર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર પાંચ એસિડ બેઇઝ અને ક્ષારની સ્વાધિપોથીની પુરવણી કરવા જઈ રહ્યા છીએ હજુ સુધી તમે એકથી ચાર પ્રકરણ ન જોયા હોય તો અહીં આઈ બટન ઉપર ક્લિક કરી અને તમે સ્વાધિપોથીનું સોલ્યુશન મેળવી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ઉપર ટીક કરજો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે આપણે જોવા જઈ રહ્યા છીએ એમસીક્યુ જેમાં આપણે ડાયરેક્ટ જવાબ જોઈશું પહેલાં એમ ની અંદર ડી બીજા એમ માં સી ત્રીજામાં એ ચોથામાં ડી પાંચમાની અંદર સી છઠ્ઠાની અંદર ડી સાતમાની અંદર ડી આઠ માં ડી નવ માં ડી દસમાં બી અગિયાર સી બાર ડી ત્યારબાદ હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈએ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો તેની અંદર આપણે ઝડપથી જોતા જઈએ કોષ્ટિક સોડા એ એસિડ બેઝ અને ક્ષાર પૈકી કયા પ્રકારનો પદાર્થ છે બેઇઝ વિનેગરમાં કયો એસિડ રહેલો છે એસિટિક લીંબુના રસમાં કયો એસિડ રહેલો છે સાઇટ્રિક એસિડ આંબલીમાં કયો એસિડ રહેલો છે ટાર્ટ્રિક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ફિનોફ્લેથેલિનમાં બે ત્રણ ટીપાં નાખતા દ્રાવણ કેવા રંગનું બને છે ગુલાબી હળદરપત્ર બેજના દ્રાવણ સાથે કેવો રંગ આપે છે લાલ કીડી કરડે ત્યારે ચામડીમાં ક્યુ રસાયણ દાખલ થાય છે ફોર્મિક એસિડ જેઠરમાં કયો એસિડ રહેલો હોય છે હાઇડ્રોક્લોરિક એસિડ પ્રકરણ નંબર ત્રણ જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો બેઇઝ સ્વાદે અને સ્પર્શે કેવા હોય છે બેઇઝ સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા હોય છે ચૂસ્કો એટલે શું આપેલા પદાર્થો એસિડ છે કે બેઇઝ તેનું પરીક્ષણ કરવા વપરાતા પદાર્થોને ચૂષક કહે છે કુદરતી રીતે મળતા ચુષકોના ત્રણ નામ આપો હળદર લિટમસ અને જાસૂદના પુષ્પો પ્રયોગશાળામાં તટસ્થીકરણની પ્રક્રિયા કરતી વખતે વપરાતા બે ચૂષકોના નામ ફિનોફથેલિન અને મિથાઇલ ઓરેન્જ લિટમસ શામાંથી મળે છે લાઇકેન નામની વનસ્પતિના નિષ્કર્ષણથી ધોવાના સોડાની પત્ર પરની અસર જણાવો લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે કપડા પર પડેલા હળદરના ડાઘ પર સાબુ લગાવતા શું થાય છે કપડા પર રહેલા હળદરના ડાઘ પર સાબુ લગાડતા તે લાલ રંગનો બને છે વોશિંગ સોડાનું રાસાયણિક નામ જણાવો સોડિયમ કાર્બોનેટ મીઠાનું રાસાયણિક નામ જણાવો સોડિયમ ક્લોરાઈડ મિલ્ક ઓફ મેગ્નેશિયાનું રાસાયણિક નામ જણાવો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન જોઈએ તટસ્થીકરણની વ્યાખ્યા આપો એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી બને છે આ રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થવાથી કયા પદાર્થો ઉત્પન્ન થાય છે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે પ્રશ્ન નંબર ચાર જોઈએ જેની અંદર આપણે હવે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એક ઉદાહરણની મદદ વડે તટસ્થિકરણની પ્રક્રિયાનું વર્ણન કરો એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનાવવાની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી એસિડ પ્લસ બેઇઝ ને ક્ષાર પ્લસ પાણી આ રીતે તમારે લખવાનું છે ત્યારબાદ બીજું જોઈએ જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે શા માટે એન્ટાસિડની ગોળી લઈએ છીએ એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવાને કારણે થાય છે એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ હોવાથી જઠરમાંના વધારાના એસિડને તટસ્થ કરે છે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે આપણે ચામડી પર તે જગ્યાએ કેલેમાઈનું દ્રાવણ શા માટે લગાવીએ છીએ કીડી કરડે છે ત્યારે આપણી ચામડીમાં ડંખ દ્વારા ફોર્મિક એસિડ દાખલ થાય છે કેલેમાઇનનું દ્રાવણ લગાડવાથી તેમાં રહેલ ઝિંક કાર્બોનેટ બેઝ પદાર્થ હોવાથી ફોર્મિક એસિડને તટસ્થ કરે છે આથી પીડામાં રાહત થાય છે કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલાં તટસ્થ શા માટે કરવામાં આવે છે કારખાનામાંથી નીકળતા કચરો એસિડિક હોય છે તેને પાણીમાં વહેવડાવવામાં આવે તો પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન થાય છે પાંચમો પ્રશ્ન જોઈએ ભૂરા લીટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે છે તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે સમજાવો ભૂરા પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે છે તો દ્રાવણની પ્રકૃતિ બેઝ હોય અથવા તટસ્થ હોય દ્રાવણ બેઝ હોય ત્યારે તે ભૂરા પત્ર પર કંઈ અસર કરતું નથી દ્રાવણ બેઝિક હોય કે તટસ્થ તે ભૂરા પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે પ્રશ્ન છ એસિડના બે ગુણધર્મો જણાવો તેના ત્રણ ઉદાહરણ આપો તે સ્વાદે ખાટા હોય છે તે ભૂરા પત્રને લાલ બનાવે છે ઉદાહરણ તરીકે એચસીએલ સલ્ફ્યુરિક એસિડ એચ ટુ ફોર લીંબુનો રસ પ્રશ્ન સાત બેઝના બે ગુણધર્મો જણાવો તેના ત્રણ ઉદાહરણ આપો તે સ્વાદે તુરા હોય છે તે લાલ પત્રને ભૂરું બનાવે છે ઉદાહરણ તરીકે સાબુનું દ્રાવણ ધોવાના સોડાનું દ્રાવણ ખાવાના સોડાનું દ્રાવણ પ્રશ્ન આઠ તટસ્થ પદાર્થો એટલે શું ઉદાહરણ આપી સમજાવો જે પદાર્થોની લાલ પત્ર કે ભૂરા પત્ર પર કોઈ અસર થતી નથી તેવા પદાર્થોને તટસ્થ પદાર્થો કહે છે જેમાં મીઠું ગ્લુકોઝ ખાંડ વગેરે પ્રશ્ન નવ બધા જ ક્ષાર લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોતા નથી સમજાવો ધોવાનો સોડા અને ખાવાનો સોડાનો ક્ષાર છે જો તેનું પાણી સાથે દ્રાવણ બનાવવામાં આવે તો તે બેઝનો ગુણધર્મ ધરાવે છે તેથી કહી શકાય કે બધા જ ક્ષાર લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ નથી પ્રશ્ન દસ આપેલું દ્રાવણ એસિડ છે કે બેઇઝ તેની કઈ રીતે જાણી શકાય જે દ્રાવણ ભૂરા પત્રને લાલ બનાવે તે દ્રાવણને એસિડ કહેવાય છે જે દ્રાવણ લાલ પત્રને ભૂરું બનાવે તે દ્રાવણને બેઇઝ કહેવાય છે પ્રશ્ન અગિયાર ક્ષાર એટલે શું તેના ઉદાહરણ આપો એસિડ અને બેઇઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાને અંતે બનતા પદાર્થને ક્ષાર કહે છે ઉદાહરણ તરીકે મીઠું સુરોખાર પોટેશિયમ નાઇટ્રેટ પ્રશ્ન બાર જોઈએ જમીનની માવજતમાં તટસ્થીકરણ પ્રક્રિયાનો ઉપયોગ સમજાવો વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે વધુ પડતી એસિડિક કે બેઇઝ જમીનમાં પાક સારો ઉગતો નથી જો જમીન એસિડિક હોય તો કઢીચૂનો જેવા બેઝિક પદાર્થો ઉમેરી તટસ્થ કરવામાં આવે છે જો જમીન બેઝ હોય તો તેમાં જીપ્સમ જેવા પદાર્થો ઉમેરી તેને તટસ્થ કરવામાં આવે છે હવે તફાવત લખવાના છે એસિડ અને બેઇઝનો તે સ્વાદે ખારા હોય છે તે સ્વાદે તુરા હોય છે તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તે લાલ લિટમસ પત્રને ભૂરા બનાવે છે પ્રશ્ન બે જોઈએ એસિડ અને ક્ષારનો તફાવત લખવાનો છે તે સ્વાદે ખાટા હોય છે તે સ્વાદે ખારા હોય છે તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તેની પત્ર પર કોઈ અસર થતી નથી ત્યારબાદ ત્રીજો તફાવત છે બેઈઝ અને ક્ષાર તે સ્પર્શે ચીકણા હોય છે અને તે સ્પર્શે ચીકણા હોતા નથી તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તેની લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી ત્યારબાદ પ્રશ્ન છ છે વર્ગીકરણ કરો વર્ગીકરણમાં મેં અહીં તમને નામ આપી દીધેલા છે તમે લખવા માટે થોડીવાર વિડીયો પોઝ કરી અને વર્ગીકરણના નામ આ રીતે લખી દેજો ત્યારબાદ હવે આપણે પ્રશ્ન નંબર સાત જોઈએ નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો જોતા જઈએ આપણે નાઇટ્રિક એસિડ લાલ લિટમસને ભૂરું બનાવે છે ખોટું સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસને લાલ બનાવે છે ખોટું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય છે સાથે સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે સાચું સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝ દ્રાવણમાં જુદા જુદા રંગ બનાવે છે સાચું વિટામિન સી એ રાસાયણિક રીતે એસ્કોબ્રિક એસિડ છે સાચું લિટમસ લાઇકેન નામની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે સાચું કીડીના ડંખમાં ઓક્ઝેલિક એસિડ હોય છે ખોટું એસિડિક જમીનને તટસ્થ કરવા તેમાં ચૂનો ઉમેરવામાં આવે છે સાચું ધોવાનો સોડા અને ખાવાનો સોડા ક્ષાર છે છતાં તે બેઝિક ગુણો ધરાવે છે સાચું ત્યારબાદ હવે દસમું જોઈએ ધોવાનો સોડા એક પ્રકારનો ક્ષાર છે સાચું બધા જ ક્ષારો પત્ર પ્રત્યે તટસ્થ હોય છે ખોટું ખાંડ અને ગ્લુકોઝ લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ છે છતાં તેઓ ક્ષાર નથી સાચું પ્રશ્ન નંબર આઠ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો અને વધુને વધુ શેર કરજો પ્રશ્ન આઠમાં છે ખાલી જગ્યા પૂરો દહીંમાં લેકિટક એસિડ રહેલો હોય છે ફિનોફેલિન બેઇઝના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે એસિડ અને બેઇઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે એસિડ અને બેઇઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને અંતે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે કેલેમાઇન લોશનમાં રહેલો રાસાયણિક પદાર્થ ઝિંક કાર્બોનેટ છે એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂત તેમાં ચૂનો ઉમેરે છે જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણમાં ગુલાબી રંગ આપે છે ત્યારબાદ પ્રશ્ન નવું જોઈએ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો જેની અંદર નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો જેમાં હેતુ એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરાવો સાધનોની અંદર કસનળીઓ સ્ટેન્ડ પદાર્થોમાં મંદ એચ મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ફિનોપ્થેલિન આકૃતિ તમને અહીં આપેલી છે હવે આપણે તેની પદ્ધતિ સમજીએ એક કસનડી લો ડ્રોપરની મદદથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ચોથા ભાગ સુધી નાખો મંદ હાઇડ્રોક્લોરિક એસિડવાળી કસનડીમાં ડ્રોપર વડે ફિનોફ્થેલિડ ઉમેરો મંદ હાઇડ્રોક્લોરિક એસિડવાળી કસનડીમાં ડ્રોપર વડે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણના ટીપા ઉમેરતા જાઓ જ્યારે દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરવાનું બંધ કરો પત્ર વડે દ્રાવણની ચકાસણી કરો અવલોકનમાં શું તમને જોવા મળશે કસનડીમાં મળેલા દ્રાવણની ભૂરા અને લાલ પત્ર પર અસર થતી નથી નિર્ણયમાં એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળે છે આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રકરણ નંબર પાંચ ધોરણ સાતના વિજ્ઞાનની સ્વાધિપોથીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ વધુ વિડિયો ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પર મૂકીશું તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો વિદ્યાર્થી મિત્રો